પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકની જે હમણાં સોશિયલ મીડિયા ઉપર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે થોડે ઘણે અંશે સાચો છે, પણ જે કોર્ટની પ્રોસિજર છે એમાં લિંક સંબંધે જે દાવાઓ ચાલુ છે એ હજી પેન્ડિંગ છે. પણ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવી લેવો હિતાવ. આમ તો ગવર્મેન્ટે ઘણી મુદતો આપી, પાન કાર્ડ અને આધાર કાર્ડમાં જે એકરૂપતા નથી એ સુધારવા માટે સમય આપ્યો. ઘણા જણાને ડુપ્લિકેટ પાન કાર્ડ ઇસ્યુ થયા છે, કઈ કેટલા જણાને એક જ સેમ પાન નંબર બે ખાન જણાને, એના માટે ગવર્મેન્ટે 1/4/2017 આધાર કાર્ડ ને પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડને કમ્પલસરી, ત્યારે જેને પણ પાન કાર્ડ લિંક કરાવવું એને 1000 રૂપિયા પેનલ્ટી ફરજિયાત ભરવી પડે છે, એના સિવાય કોઈ છિટકો નથી. પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું આપણે જે ગવર્મેન્ટનો રૂલ છે એના કમ્પ્લાય માટે, એમાં ગવર્મેન્ટે એમ જોવા જઈએ તો 5 વર્ષ ટાઈમ આપ્યું હતું ને લેટ ફી સાથે 12 મહિનાનો ટાઈમ આપ્યો. આમાં ગવર્મેન્ટે જે 1000 રૂપિયાની પેનલ્ટી રાખી છે એ ઓલરેડી બહુ વધારે છે, એટલા માટે હજુ 10 દિવસનો ટાઈમ છે, તો પબ્લિકે હજુ મોડો ન કરવું જોઈએ ને આજે બધી પોતાનો ચેક કરાવી લેવો જોઈએ પાન કાર્ડ આધાર કાર્ડ લિંક. સરકારે ડિજિટલ ઇન્ડિયા એક જે કેમ્પેનિંગના ભાગરૂપે આ આધાર કાર્ડ અને પાન કાર્ડ બે લિંક થાય એવી એક સુધારણા એવો એક કાર્યક્રમ કરે. પછી થયું એવું કે આધાર કાર્ડમાં એક ડેટા આવી ગયો, પાન કાર્ડમાં બીજો ડેટા આવી ગયો, જન્મ તારીખના દાખલા, સ્કૂલ લિવિંગ સર્ટી, એમાં બધામાં અલગ અલગ ડેટા થઈ ગયો. હવે લિંકિંગ કરવામાં આમ પબ્લિકને ઘણું બધું જેને કહેવાય કે તકલીફ થઈ રહી છે. સાહેબ, ખાસ કરીને હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મેસેજ આવ્યો છે કે જે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરો છો એ ફરજિયાત છે, એની વિશે આપ શું માહિતી આપશો? પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકની જે હમણાં સોશિયલ મીડિયા ઉપર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે થોડે ઘણે અંશે સાચો છે, પણ જે કોર્ટની પ્રોસિજર છે એમાં લિંક સંબંધે જે દાવાઓ ચાલુ છે એ હજી પેન્ડિંગ છે. પણ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવી લેવો હિતાવહ છે. ખાસ કરીને આપ એક વકીલ સાહેબ તરીકે સરકારને શું સજેશન આપશો કે જેથી કરીને આમ પબ્લિકને જે લિંક કરાવવા જાય છે અગવડ થાય છે એમાં એને કઈ રીતે સુવિધા મળે એની વિશે આપ શું મેસેજ આપશો? આમ તો ગવર્મેન્ટે ઘણી મુદતો આપી છે, પરંતુ આપણી વસ્તી અને અક્ષર જ્ઞાનને ધ્યાને લઈએ તો થોડીક મુદત વધારવી જોઈએ, અને પાન કાર્ડ અને આધાર કાર્ડમાં જે એકરૂપતા નથી એ સુધારવા માટે સમય આપવો જોઈએ. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાથી શું ફાયદો થશે પબ્લિકને? એટલે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થવાથી શું છે, જે કાળા નાણાંની જે ચળવળ છે ગવર્મેન્ટની એના ઉપર અંકુશ આવી શકે છે અને બેંકોમાં જે સરળતા આવી શકે એમ છે. મારું નામ સીએ સાહેબ મેમા છે, હું માનવી અને મુંદ્રામાં સીએની ચાર્ટર એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરું છું. સૌપ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે ગવર્મેન્ટ શું કામ આધાર પાન લિંકનો લઈ આવી છે. પહેલે એવું હતું કે ઘણા જણાને ડુપ્લિકેટ પાન કાર્ડ ઇસ્યુ થયા છે, કેટલા જણાને એક જ સેમ પાન નંબર બે ખાન જણાને ઇસ્યુ થઈ ગયા છે, પછી જેના પછી આધાર કાર્ડ આવ્યું છે તેના પછી આધાર કાર્ડથી ઘણા લોકોએ બનાવ્યું છે, એના કારણે ડુપ્લિકેટ પાન કાર્ડનો ઇસ્યુ બહુ છે. એના માટે ગવર્મેન્ટે 1/4/2017 આધાર કાર્ડ ને પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડને કમ્પલસરી કર્યું છે, જેથી કરીને 1/7/2017 સુધી જેની પાસે પણ પાન કાર્ડ હતું એને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. એટલે ગવર્મેન્ટે 31/3/2022 સુધી ફ્રીમાં આધાર પાન લિંકનું ઓપ્શન આપ્યું હતું, ત્યારે ગવર્મેન્ટે જે જાહેરાતોને બહુ ઓછી આપી હતી જેના કારણે આમ પબ્લિક સુધી આ વાત પહોંચી ન હતી. ને હવે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે બહુ બધું જોઈ રહ્યા છીએ, છેલ્લા 1-2 મહિનામાં પબ્લિક જાગૃત થાય છે, પણ અત્યારે એ ઇસ્યુ ન રહે છે કે આપણે કોઈના આધાર કાર્ડ પાન કાર્ડમાં નેમ મિસમેચ હોય છે, ડેટ ઓફ બર્થ મિસમેચ હોય છે, તેના કારણે આપણે કરી શકતા નથી. ને અત્યારે જેને પણ પાન કાર્ડ લિંક કરાવવું એને 1000 રૂપિયા પેનલ્ટી ફરજિયાત ભરવી પડે છે, એના સિવાય કોઈ છિટકો નથી. એ પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું આપણે જે ગવર્મેન્ટનો રૂલ છે એના કમ્પ્લાય માટે છે. એનાથી ફાયદો ગેરફાયદોમાં એવું છે કે ગવર્મેન્ટને આપણા બધા ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન છે એ એક જગ્યાએ મળી રહે, ને ડુપ્લિકેટ પાન કાર્ડ છે એ ડુપ્લિકેટ પાન કાર્ડ આપોઆપ રદ થઈ જાય એના માટે લાગ્યું છે. એટલે બધા જેની પાસે પણ પાન કાર્ડ છે એના માટે કમ્પલસરી છે.
એમાં ગવર્મેન્ટે એમ જોવા જઈએ તો 5 વર્ષનો ટાઈમ આપ્યો હતો ને લેટ ફી સાથે 12 મહિનાનો ટાઈમ આપ્યો હતો. ગવર્મેન્ટે એમ જોવા જઈએ તો 1/4/2017 થી પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાનું કમ્પલસરી કર્યું છે. તેના પછી 31 માર્ચ 2022 સુધી આ ફ્રીમાં થતું હતું. તેના પછી 3 મહિના માટે 30 જૂન સુધી 500 રૂપિયા પેનલ્ટી હતી અને તેના પછી 1000 રૂપિયા પેનલ્ટી છે. પણ એમાં તકલીફ એ પડી છે કે લોકોમાં જાગૃતિ થયેલા 1-2 મહિનામાં આવી છે, જેના કારણે આ થેલી કરીએ જે આધાર કાર્ડ પાન કાર્ડમાં નામ મિસમેચ ને જન્મ તારીખ મિસમેચના જે ઇસ્યુ આવે છે એ ઊભા થયા છે. આજની સિચ્યુએશન જોતાં ગવર્મેન્ટે થોડાક સમય માટે તારીખ લંબાવી જોઈએ, જેથી કરીને પબ્લિક આ આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવવાનું પ્રોસેસ સરળતાથી કરી શકે. તેના સિવાય ગવર્મેન્ટે હજુ સુધી કોઈ ગાઈડલાઈન જાહેર નથી કરી, જેના કારણે બહુ અફવા ફેલાય છે કે પાન કાર્ડ માટે 10,000 રૂપિયા ભરવા પડશે કે બેંક એકાઉન્ટ ફ્રી થઈ જશે, એવું કાંઈ નથી. એટલે ગવર્મેન્ટે સૌથી પહેલાં આ જલ્દી આ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ. તેના સિવાય ગવર્મેન્ટે હજુ એ ક્લેરિફાઈ કરવાનું બાકી છે કે 31 માર્ચ સુધી તમે 1000 રૂપિયા ભરી લો અને પછી 1 મહિના કે 2 મહિના પછી તમારે જે સુધારા થઈ જાય આધાર કાર્ડ પાન કાર્ડ તેના પછી જે તમને લિંક કરાવવું હોય તો લિંક થઈ શકે. તો એના માટે 31 માર્ચ 2023 સુધી પેનલ્ટી ભરી શકે, એ પાછળથી લિંક કરાવી શકે છે શું, એનો ગવર્મેન્ટનો હજુ કાંઈ ગાઈડલાઈન આવી નથી. તો એ જલ્દીથી ગવર્મેન્ટને ઇસ્યુ કરવી જોઈએ. આમાં ગવર્મેન્ટે જે 1000 રૂપિયાની પેનલ્ટી રાખી છે એ ઓલરેડી બહુ વધારે છે, જેના કારણે સૌથી વધારે ગરીબ વર્ગોને કે ગામડાના જે લોકો હોય છે તેમને ખ્યાલ નથી હોતો, તેના તેમને માફ પડે છે. આજની તારીખમાં હજુ સુધી આપણે જોવા જઈએ તો સરકારી કર્મચારી હોય છે એમને પણ આધાર કાર્ડ લિંકનો વધારે આઈડિયા નથી હોતી. એ શું કામ જે એ પોતે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરાવતા હોય તો એમના કન્સલ્ટન્ટે બધા લિંક કર્યા હોય છે. એટલે આમ પબ્લિકમાં હજુ સુધી જાગૃતિ ઓછી છે. તો જેની પાસે લિંક કરાવવા જાય છે એ પોતાની કન્સલ્ટન્ટ ફી 200-300 તો લે છે જનરલી. એટલે કુલ બધું મળીને 1200-1300 રૂપિયાનો ખર્ચો તો આવે જ છે બધાનો. હા, 1 જુલાઈ 2017 પછી જેમણે પણ પાન કાર્ડ બનાવ્યા છે એમનો ઓલરેડી પાન કાર્ડ આધાર કાર્ડ લિંક હશે, અને તેના સિવાય જે કાર્ડદાતાઓ હશે એમનો એમના કન્સલ્ટન્ટે જ્યારે રિટર્ન ફાઇલ કરતી વખતે લિંક કરી નાખ્યું હશે એટલે એમના લિંક હોય છે. તેના સિવાય બીજી પબ્લિકે જ્યારે કાંઈ કરાવી નથી એમના પાન કાર્ડ લિંક હોય એવી શક્યતા નથી. 31 માર્ચ 2023ની ડેટ માટે હજુ 10 દિવસનો ટાઈમ છે, તો પબ્લિકે હજુ મોરો ન કરવો જોઈએ ને આજે બધી પોતાનો ચેક કરાવી લેવો જોઈએ પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહીં. આગળ લિંક ન હોય તો વહેલી તકે કન્સલ્ટન્ટની સલાહ લઈને પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરી નાખવું જોઈએ. આગળ કોઈ પાન કાર્ડ કે આધાર કાર્ડ કોઈમાં પણ મિસ્ટેક હોય તો એ હજુ સુધારે તો અઠવાડિયામાં થઈ જાય, તો શક્યતા છે કે ડેડલાઇન સુધી એમનો પાન કાર્ડ આધાર કાર્ડ લિંક થઈ જાય. ને આપણે એમ જોવા જઈએ તો અઠવાડિયામાં જ ગવર્મેન્ટની હવે ગાઈડલાઇન આવી જોઈએ. તો ગાઈડલાઇન આવી જાય તો ઘણા નાના એમ કહે છે કે 1000 રૂપિયા અત્યારે ભરી નાખવા, પછી જો પાન કાર્ડ આધાર કાર્ડમાં આપણો કાંઈ નામ મિસમેચ હોય કે ડેટ ઓફ બર્થ મિસમેચ હોય એ પાસે સુધારો કરાય ને આપણે 1000 લિંક કરી શકીએ. અહીં ના બેંકમાં જે KYC થાય છે એ માત્ર ખાતો ઓપન કરાવવા માટે થાય છે. તેના સિવાય એમાં પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહીં કે એમાં ડેટામાં જે વેરિએશન છે કે નહીં એ ચેક થતું નથી. કારણ કે એમ જોવા જઈએ તો આપણો પાન કાર્ડમાં 1 જન્મ તારીખ હોય અને આધાર કાર્ડમાં 1 જન્મ તારીખ હોય, જ્યારે આપણે ખાતો ખોલાવીએ ત્યારે આ બેમાંથી આપણે એક જ ડોક્યુમેન્ટ આપીએ તો એના બેઝ ઉપર આપણી જન્મ તારીખ લખાય. પણ આપણી જન્મ તારીખ કઈ છે એ એનાથી ખ્યાલ આવતો નથી. એના માટે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવીએ કરાવવો અલગથી જરૂરી છે. બીજું 1/7/2017 જેની પાસે પાન કાર્ડ હતું એ બધાને પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. પણ જે NRI છે કે જેમની 80 વર્ષ ઉપરની ઉંમર છે, તથા જે જમ્મુ કાશ્મીર મેઘાલય અને આસામના નાગરિક છે એમને પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવવાની જરૂર નથી. મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ હુસેન છે અને હું એક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસીસના નામે ટેક્સેશન અને લેબર લોની પ્રેક્ટિસ કરી રહ્યો છું મુન્દ્રામાંથી. આ જે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગનું જે સુધારણા કાર્યક્રમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલી રહ્યું છે, આમ તો ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે અને ગવર્મેન્ટે ઘણો સમય આપ્યો, પણ ક્યાંક ને ક્યાંક આપણી જનતાની જાગૃતિના અભાવના કારણે ઘણા લોકોએ લિંક કરવાનું થોડીક બેદરકારી વર્તી. તો ગવર્મેન્ટે 31/3/2023 એક ડેડલાઇન નક્કી કરી કે ભાઈ આ તારીખ સુધી આપ લિંક કરાવી લેશો,
અને એમાં પણ છેલ્લા થોડાક ટાઈમથી 1000 રૂપિયા પેનલ્ટી રૂપે કે લેટ ફી લિંકિંગ કરાવવાના રૂપે ગવર્મેન્ટે વસૂલ કરવાના ચાલુ કર્યા, તો જેનાથી થોડીક જાગૃતિ આવે, સાથોસાથ કેમ્પેનિંગ કર્યું વિવિધ વર્તમાનપત્રો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ટેલિવિઝનના માધ્યમ દ્વારા, તો થોડીક પ્રજામાં જાગૃતિ આવી છે, સાથોસાથ થોડીક દોડધામ પણ થઈ પડી છે, તો એમાં જાગૃતિનો અભાવ પણ હું માનું છું. પણ સરકારે ડિજિટલ ઇન્ડિયા એક જે કેમ્પેનિંગના ભાગરૂપે આ આધાર કાર્ડ અને પાન કાર્ડ બે લિંક થાય એવી એક સુધારણા, એવો એક કાર્યક્રમ કર્યો છે જેનાથી સરકારને પણ ઘણી બધી માહિતી આસાનીથી મળી રહે અને જેટલા પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે એમાં ટ્રાન્સપરન્સી આવે એવો સરકારનો એક પ્રોજેક્ટ છે. જ્યારે આધાર નંબર લેવાનું લગભગ 2012-13માં આ એક મોટું અભિયાન ચાલ્યું સરકાર દ્વારા, તો ત્યારે એક ચૂક એ રહી ગઈ કે આધાર નંબર લેવા ટાણે જે આધાર નંબરની જે એપ્લિકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જે નક્કી કરેલા ઓપરેટરો હતા ગામે ગામ જે આવ્યા હતા, તો એમણે કોઈ પણ જાતના આધાર લીધા વગર ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું. આધાર હોય તો એના પ્રમાણે રજિસ્ટ્રેશન થયા, આધાર ન હોય તો આપ જે ફોર્મ ભરીને આપો એ આધારે એમણે આધાર નંબર જનરેટ કર્યા, જેના કારણે નામમાં ઘણી બધી ક્ષતિઓ આવી ગઈ છે, જન્મ તારીખમાં ઘણી બધી ક્ષતિઓ આવી ગઈ છે. પછી થયું એવું કે આધાર કાર્ડમાં એક ડેટા આવી ગયો, પાન કાર્ડમાં બીજો ડેટા આવી ગયો, જન્મ તારીખના દાખલા, સ્કૂલ લિવિંગ સર્ટી, એમાં બધામાં અલગ અલગ ડેટા થઈ ગયો. હવે લિંકિંગ કરવામાં આમ પબ્લિકને ઘણું બધું જેને કહેવાય કે તકલીફ થઈ રહી છે ઘણી બધી, અને લિંક થતા નથી, તો ફરીથી યા તો આધાર કાર્ડ સુધારવાનો વારો આવે છે અથવા તો પાન કાર્ડ સુધારવાનો વારો આવે છે, જેનામાં લગભગ 10-15 દિવસ લાગે છે, અને એમાં કોઈ કન્ફર્મેશન આવતું નથી કે તમારું પાન કાર્ડ આટલા ટાઈમમાં સુધરી જશે કે આધાર કાર્ડ. ઘણી વખત આધાર કાર્ડ રિજેક્ટ થઈ ગઈ અરજી એ ખબર પડતી નથી, તો એ બાબતમાં આમ જનતાને ઘણી પરેશાની થઈ રહી છે. એ જે તે ટાઈમે જે પ્રૂફ લેવામાં ન આવ્યા, જે કોઈ પણ જાતના પ્રૂફ લેવા વગર અને ખાલી અરજી કરી અને ફોર્મ ભરીને જે આધાર કાર્ડ જનરેટ થયા છે એમાં ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ છે, અને હવે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જે સુધારો કરવામાં જે પ્રોસિજર જે પ્રક્રિયા છે એ થોડીક હાર્ડ છે અને ટાઈમ માંગી લે એવી છે, જેના કારણે સારો એવો જેને કહેવાય કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે જો એક સાયબર ક્રાઇમ જે એક લોબી છે એ દર વખતે જ્યારે જ્યારે આવા કોઈ પ્રોગ્રામો ગવર્મેન્ટ જ્યારે લોન્ચ કરતી હોય છે ત્યારે એનો ગેરફાયદો લેવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. તો અત્યારે દાખલા તરીકે કોઈક મેસેજ આવે અથવા તો કોઈક ફોન આવે કે ભાઈ તમારું આધાર પાન કાર્ડ અમે લિંક કરી આપશું, અથવા તમારું આધાર કાર્ડ પાન કાર્ડ લિંક નથી તો બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે, તો એવા મેસેજ જ્યારે આવે અથવા કોલ આવે ત્યારે સામાન્ય જે પબ્લિક છે, માણસ છે, જે જનતા છે, એ બોરવાઈ જતી હોય છે અને પોતાની વિગત કે ઓટીપી કે બેંકની વિગત કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગત એ આવા જે સાયબર ક્રાઇમ કરતા લેભાગુ તત્વોને આપી દેતી હોય છે, જેના કારણે ઘણું એવું આર્થિક નુકસાન થતું હોય છે. તો મારી સલાહ તો એ છે કે કોઈ પણ આવા ફોન કે કોઈ એવા મેસેજ ઉપર ધ્યાન નહીં આપવાનું, આપને જે યોગ્ય લાગે વિશ્વાસુ જે પણ આ કામ કરતા હોય અથવા તો આપના ફેમિલીમાં કે આપની આજુબાજુ કોઈ એજ્યુકેટેડ કે જે કોમ્પ્યુટર કે મોબાઈલ એપ ચલાવી શકતા હોય તો એના મારફત જ આપ લિંક કરાવશો, અથવા સામાજિક લેવલ ઉપર જો કેમ્પેનિંગ ચાલે, જાગૃત જે સમાજમાં નાગરિક હોય કે સામાજિક જે હોદ્દેદારો હોય એ જો આવા પોતાના સમાજવાળીમાં કે જ્યાં પણ એવા પ્રોગ્રામો કરે અને આ બધી જનતાને જો ફેસિલિટેટ કરે તો એ સારું રહેશે. ગ્રામ પંચાયતોને પણ હું સજેસ્ટ કરું છું કે આપ પણ આવા પ્રોગ્રામો, આયોજન થાય જ છે પણ થોડુંક મોટે પાયે આયોજન કરો તો સામાન્ય જનતાને એનો લાભ મળે.